નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શાંતિ નિકેતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો હું મયુર વૈષ્ણવ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ આઠ અંગ્રેજી વિષયમાં યુનિટ એક આઈ વિલ બી દેટ ની અંદર આપણે ગયા વિડીયોની અંદર આપણે સ્ટોરી વિશે અભ્યાસ કર્યો હતો કી ટુ હેવન સ્વર્ગની ચાવી એ સ્ટોરી પરથી આપણે હવે એના પ્રશ્નોના જવાબનો અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન પ્રશ્નોના જવાબ આપો પહેલો પ્રશ્ન છે વોટ સાઉન્ડ ઇઝ હર્ડ ઇન ધ કોર્ટ સાઉન્ડ એટલે અવાજ ઇઝ એટલે છે હર્ડ એટલે સાંભળવું ઇન ધ કોર્ટ ઇન એટલે મા અને કોર્ટ એટલે દરબાર દરબારમાં સાનો અવાજ સંભળાય છે સાઉન્ડ ઓફ ટ્રમ્પિટ્સ એન્ડ ડ્રમ્સ ઇઝ હર્ડ ઇન ધ કોર્ટ ટ્રમ્પિટ્સ એટલે તુરાઈ ડ્રોમ્સ એટલે ઢોલ ઇઝ એટલે છે હર્ડ એટલે સાંભળો ઇન ધ કોર્ટ દરબારમાં દરબારમાં તુરાઈ અને ઢોલનો અવાજ સંભળાય છે બીજો પ્રશ્ન વેર ડિડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો વેર એ જગ્યા દર્શાવવા માટે વપરાય વિદ્યાર્થી મિત્રો બરાબર એટલે કિંગ્સ મિનિસ્ટર ગો એટલે કે રાજાના મંત્રીઓ અને ગો એટલે જવું રાજાના મંત્રીઓ ક્યાં ગયા હતા તો જવાબ આવશે એનો કિંગ્સ મિનિસ્ટર ગોનો અહીંયા ભૂતકાળનો શબ્દ થઈ જશે વેન્ટ કારણ કે આ પ્રશ્ન ભૂતકાળમાં આપ્યો છે ડીડ હેલ્પિંગ વર્ક પ્રશ્નમાં ડીડ આપેલું છે હેલ્પિંગ વર્ગ તમે જોઈ શકો છો બરાબર અને અહીંયા મુખ્ય ક્રિયાપદ પ્રશ્નમાં ગો છે તો જ્યારે આપણે એનો જવાબ લખતા હોઈએ તો ભૂતકાળમાં પ્રશ્ન આપ્યો હોય તો મુખ્ય ક્રિયાપદ ગો જે પણ આપ્યું હોય અહીંયા ગો આપ્યું છે તો ગોનો ભૂતકાળનો શબ્દ અહીંયા વેન્ટ થઈ જશે એટલે કિંગ્સ મિનિસ્ટર વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ વેન્ટ એટલે ગયા સાધુસ કેમ્પ એટલે સાધુની શિબિરમાં રાજાના મંત્રીઓ સાધુની શિબિરમાં ગયા હતા ત્રીજો પ્રશ્ન વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ પીપલ એટલે લોકો ઓફર એટલે આપવું ટુ ધ સાધુ એટલે સાધુને લોકો સાધુને શું આપતા હતા જવાબ આવશે એનો ધ પીપલ ઓફર એટ ગોલ્ડ કોઈન્સ ક્લોથ્સ એનિમલ grains વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ ધ સાધુ એટલે કે લોકો સાધુને સોનાના સિક્કા કપડા પ્રાણીઓ અનાજ શાકભાજી અને સૂકો મેવો સાધુને ધરતા હતા અથવા તો સાધુને આપતા ચોથો પ્રશ્ન વોટ ડુ ગુડ સાધુ નેવર ડુ ગુડ સાધુ એટલે સારા સાધુઓ નેવર એટલે ક્યારેય નહીં અને ડુ એટલે કરવું સારા સાધુઓ ક્યારેય શું ન કરે ન કરતા તો જવાબ આવશે એનો ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ નેવર એટલે ક્યારેયની ચાર્જ એટલે કિંમત મની એટલે પૈસા અંધેર સર્વિસ એટલે તેમની સેવા સારા સાધુઓ તેમ તેમની સર્વિસ માટે ક્યારેય પણ પૈસા માંગતા નહીં પાંચમો પ્રશ્ન ડિસ્ક્રાઈબ ધ સાધુ અહીંયા ડિસ્ક્રાઈબનો ગુજરાતી શબ્દ થશે વિદ્યાર્થી મિત્રો વર્ણન એટલે કે સાધુનું વર્ણન કરો તો આપણે સાધુના વર્ણનમાં શું લખી શકીએ ધ સાધુ હેડ અ લોંગ બિયર્ડ એન્ડ હી વોર સેફરન કુર્તા એટલે સાધુને એક લાંબી દાઢી હતી અને તેણે કેસરી જભો પહેર્યો હતો લોંગ બિયર્ડ એટલે લાંબી દાઢી વોર એ વેરનો ભૂતકાળનો શબ્દ છે ડબલ્યુ ઇ એ આર વેર અહીંયા એનો ભૂતકાળનો શબ્દ વોર આપ્યો છે સેફરન કુર્તા કુર્તા એટલે જબોન સેફરન એટલે કેસરી રંગ ભગવો અથવા તો ભગવા કપડા બરાબર સાધુને એક લાંબી દાઢી હતી અને તેણે ભગવા વસ્ત્રો પહેર્યા હતા છઠ્ઠો પ્રશ્ન વોટ વોઝ ધ સાધુસ પ્રોમિસ ટુ વિલેજર ટુ વિલેજર ટુ એટલે ગામનો બીજો માણસ સાધુસ પ્રોમિસ એટલે સાધુનું વચન અને વોઝ એટલે હતું ગામના બીજા માણસને માણસને સાધુનું સાધુએ શું વચન આપ્યું હતું ધ સાધુ પ્રોમિસ્ડ ટુ મેક વિલેજર ટુ રીચ મેક એટલે બનાવું વિલેજર ટુ એટલે ગામના બીજા માણસને રીચ એટલે પૈસાદાર અથવા ધનવાન સાધુએ ગામના બીજા માણસને પૈસા પૈસાદાર બનવાનું પ્રોમિસ આપ્યું હતું સાતમો પ્રશ્ન હું પ્લકેડ ધ ફર્સ્ટ હાયર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ પ્લકેડ એટલે ચૂંટવું ફર્સ્ટ હેર એટલે પહેલો વાળ અને ફ્રોમ ધ સાધુસ બિયર્ડ એટલે સાધુની દાઢીમાંથી સાધુની દાઢીમાંથી પહેલો વાળ કોણે ચૂંટ્યો હતો અથવા નીકાળ્યો હતો તો જવાબ આવશે એનો ટેનાલી રામન પ્લકેડ ધ ફર્સ્ટ હાયર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ તેનાલી રમણે સાધુની દાઢીમાંથી પહેલો વાળ ચૂંટ્યો હતો સાતમા પ્રશ્નોનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો આઠમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો વોટ વોઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન ફ્રી ટિકિટ એટલે મફતની ટિકિટ ટુ હેવન એટલે સ્વર્ગમાં જવાની બરાબર સ્વર્ગની સ્વર્ગમાં જવાની મફતની ટિકિટ શું હતી ફ્રી ટિકિટ બરાબર મુક્ત ટિકિટ અ હેર ફ્રોમ સાધુસ બિયર્ડ અ ફ્રી ટિકિટ ટુ હેવન અ હેર એટલે એક વાળ ફ્રોમ સાધુસ બિયર્ડ એટલે સાધુની દાઢી અને ફ્રી ટિકિટ ટુ હેવન એક વાળ સાધુની દાઢીનો એક વાળ એ સ્વર્ગમાં જવાની એક મુક્ત ટિકિટ હતી મફતની ટિકિટ ત્યાર પછીનો પ્રશ્ન હું રન્સ ફોર હિઝ લાઈફ રન્સ એટલે ભાગવું ફોર એટલે માટે ને હિઝ લાઈફ એટલે તેમનો જીવ કોણ તેમનો જીવ બચાવવા માટે ભાગે છે તો આપણે સ્ટોરીની અંદર અભ્યાસ કર્યો બરાબર જ્યારે આ ફેક સાધુ હતો અને એના અહીંયા બધા જ કારનામા વિશે ગામના લોકો તેમજ તેનાલી રાવણ વિશે રામણને તેના કારકૃ કારનામા વિશે ખબર પડી ગઈ એટલે સાધુ એનો જીવ બચાવવા ભાગતો હતો ખબર પડી સ્ટોરીની અંદર તમને વિદ્યાર્થી મિત્રો તો ધ સાધુ રન્સ ફોર હિઝ લાઈફ એટલે કે સાધુ તેનો જીવ બચાવવા માટે ભાગતો હતો દસમો પ્રશ્ન હાઉ કેન વી બીકમ રીચ બીકમ એટલે બનવું રીચ એટલે ધનવાન આપણે ધનવાન કઈ રીતે બની શકીએ તો વી કેન બીકમ રીચ બાય વર્કિંગ હાર્ડ એટલે આપણે મહેનત કરીને ધનવાન બની શકીએ છીએ બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને દસ પ્રશ્નોના જવાબ આ વિડિયોની અંદર તમને સમજાવ્યા હવે બાકીના જે પ્રશ્નો છે એ તમારે હોમવર્કમાં લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો કયા કયા પ્રશ્નો તો મેં નીચે તમને હોમવર્કમાં આપ્યા છે પહેલો પ્રશ્ન ઉ વિથ અરેસ્ટ ધ સાધુ બરાબર અરેસ્ટ એટલે ધરપકડ કરવી ધ સાધુ એટલે સાધુની સાધુની ધરપકડ કોણ કરશે આ ફ્યુચર ટેન્સમાં પ્રશ્ન છે ભવિષ્યકાળમાં તો એનો આન્સર તમને ખબર જ છે કે ભાઈ સાધુની ધરપકડ કોણ કરશે તો ધ કિંગ્સ મેન એટલે કે રાજાના માણસો સાધુની ધરપકડ કરશે ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ ધ સાધુ એવો એનો આન્સર આવશે હુ વોઝ પ્લેસ્ડ વિથ ધ ગિફ્ટ એટલે કે આ ગિફ્ટથી કોણ ખુશ હતું તો સાધુ પ્લેસ્ડ વિથ ધ ગિફ્ટ બરાબર એટલે કે સાધુ આ ગિફ્ટથી ખુશ હતો ફ્રોમ વેર વોઝ ધ સાધુ ફ્રોમ એટલે ક્યાં બરાબર ફ્રોમ એટલે ક્યાંના અને વેર ફ્રોમ એટલે કોઈ જગ્યાના હોય અને વેર એટલે ક્યાંના વોઝ એટલે હતા ને સાધુ એટલે સાધુ સાધુ ક્યાંના હતા સાધુ વોઝ ફ્રોમ હિમાલય એટલે સાધુ હિમાલયના હતા હુ આર વેઇટિંગ ફોર ધ કિંગ એટલે રાજાની રાહ કોણ જોઈ રહ્યું હતું વેઇટિંગ એટલે રાહ જોવી ફોર એટલે માર્ટિન કિંગ એટલે રાજા રાજાની રાહ કોણ જોઈ રહ્યું છે ટુ કોર્ટીયર્સ એન્ડ તેનાલી રામણ આર વેઇટિંગ ફોર ધ કિંગ ટુ કોર્ટી બે દરબારી અને તેનાલી રામણ રાજાની રાહ જોઈ રહ્યા છે વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા તો સાધુ પૂજા દ્વારા શું કરતો હતો કોઈ પણ માંદગીનો ઉપચાર બરાબર તો સાધુ ઇલનેસ બાય પૂજા એનો જવાબ આવશે કોઈ પણ બીમારીનો ઉપચાર કરી શકતો હતો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમારે હવે આ રાઇટ એન્ડ રાઈટ ટ્રુ યર ફોલ્સ એટલે સાચું અથવા ખોટું લખો જે સિદ્ધાંત સાતું હોય એના સામે તમારે અહીંયા ટ્રુ લખવાનું અને ખોટું વિધાન હોય તો એના સામે તમારે ફોલ્સ લખવાનું પહેલો પ્રશ્ન સાધુ હેડ મેની ફોલોઅર્સ સૌથી પહેલાં તો ફોલોઅર્સનો ગુજરાતી શબ્દ કહું વિદ્યાર્થી મિત્રો તમને ફોલોઅર્સ એટલે અનુયાયી જે કોઈ એના આજ્ઞાનું પાલન કરતું હોય રાજા હોય કે કોઈ પણ એના આજ્ઞાનું તો એ બધા એના અનુયાયી છે તો અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો કે સાધુ હેડ મેની ફોલોઅર્સ સાધુને ઘણા અનુયાયીઓ હતા તો તે બરાબર આ વિધાન સાચું છે માટે ટ્રીઓ અહીંયા આવશે પછી બીજો ધ સાધુ વોઝ રિયલી અ હોલીમેન એટલે કે સાધુ ખરેખર એક પ્રામાણિક માણસ હતો તો શું આવશે એનો જવાબ તમને ફોલ્સ આવશે સાધુ ખરેખર પ્રામાણિક માણસ હતો તો આ ફોલ્સ છે ખોટું પ્રામાણિક ન હતો પવિત્ર એટલે પ્રામાણિક એટલે સોરી પવિત્ર માણસ હતો ત્રીજો ધ સાધુ હેડ અ મેઝિકલ બિયડ મેઝિકલ એટલે જાદુઈ અને બિયડ એટલે દાઢી સાધુને એક જાદુઈ દાઢી હતી તો ફોલ્સ આ વિધાન ખોટું છે એટલે અહીંયા ફોલ્સ આવશે ચોથો ધ સાધુ મેડ ધ વિલેજર રીચ મેન મેડ એટલે બનાવું વિલેજર એટલે ગામના લોકોને રીચ મેન એટલે ધનવાન માણસ સાધુએ ગામના લોકોને ધનવાન માણસ બનાવ્યા અથવા ધનવાન બનાવ્યા તો ચોથું એ ફોલ્સ આવશે ખોટું ધનવાન બનાવ્યા નહોતા પાંચમું ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલીરામણ ટ્રસ્ટ એટલે વિશ્વાસ એટલે વિશ્વાસ રાખવો રાજાએ તેનાલી રામણ પર વિશ્વાસ કર્યો ટ્રસ્ટેડ તો આ વિધાન સાચું છે એટલે પાંચમા વિધાનમાં ટ્રુ આવશે અને છઠ્ઠું ધ સાધુ વોર સેફરન કુર્તા મેં આગળ તમને કહ્યું કે વોર જે આપ્યો છે અહીંયા લાસ્ટમાં બરાબર એ વેરનો ભૂતકાળનો શબ્દ છે ડબલ્યુ ઇ એ આર વેરનો અહીંયા વોર એટલે પહેરવું સેફરન એટલે ભગવા અને કુર્તા એટલે જબવો સાધુએ બરાબર ભગવા વસ્ત્ર પહેર્યા હતા અથવા કેસરી જબ્બો પહેર્યો હતો તો સાચું વિધાન છઠ્ઠું ટ્ર્યું આવશે બરાબર જો વિદ્યાર્થી તમને વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કે સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હા વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નોના જવાબ તમે સરસ હેન્ડરાઇટિંગથી તમારી નો નોટમાં કે ચોપડાની અંદર લખી દેશો ઓકે વિદ્યાર્થી મિત્રો